सप्तर्षि संकुल परिवार वती हूँ आपनो हार्दिक स्वागत करूँ छूँ। आपणे चेप्टर 10 पर्यावरणना घटको अने आंतर संबंधो विषे माहिती मेळवी रह्या छीए। आपणे आगळना भागमां पर्यावरणना जे चार घटको छे मुद्दावरण, जलावरण, वातावरण अने जीवावरण विषे अभ्यास कर्यो के माहिती मेळवी। हवे आ भागनी अंदर आपणे मानव निर्मित पर्यावरण विषे माहिती मेळवीशुं। बराबर के मानव निर्मित पर्यावरण कोने कहेवामां आवे छे के मानव निर्मित पर्यावरण एटले शुं एना विषे आपणे समजूती मेळवीशुं। અને એ પહેલાં આગળનો એક પેરેગ્રાફ છે એ આપણો બાકી હતો, બરાબર, કે આપણે જીવાવરણ સુધી અભ્યાસ કર્યો। હવે આ પેરેગ્રાફમાં જુઓ, પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે। પર્યાવરણના કેટલા પ્રકારો છે? બે પ્રકારો છે। કયા કયા? એક તો કુદરતી પર્યાવરણ અને બીજું છે માનવ સર્જિત પર્યાવરણ। બરાબર, આ રીતે પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ। હવે કુદરતી પર્યાવરણમાં શેનો સમાવેશ થાય એમ આપણે જોઈએ। કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો જેવા કે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય છે। જો અહીંયા કુદરતી પર્યાવરણની અંદર શેનો સમાવેશ કરવામાં આવ્યો છે તો કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જૈવિક ઘટકો એટલે જેનામાં જીવ છે એવા ઘટકો, એમાં વનસ્પતિ સૃષ્ટિ કે વનસ્પતિ છે, બરાબર, જંગલો છે એનામાં પણ એક પ્રકારનો જીવ જ રહેલો છે, પ્રાણી સૃષ્ટિ, પ્રાણીઓ અને મનુષ્યનો સમાવેશ કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકોમાં કરવામાં આવ્યો છે। અજૈવિક ઘટકોમાં ભૂમિ, જળ, હવા વગેરેનો સમાવેશ થાય છે। બરાબર, આ જે અજૈવિક ઘટકો છે કે જેનામાં જીવ નથી એવા ઘટકો છે ભૂમિ, જળ અને હવા, એનો સમાવેશ અજૈવિક ઘટકોમાં કરવામાં આવ્યો છે। માનવ સર્જિત પર્યાવરણ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે। કે માનવ નિર્મિત પર્યાવરણ કઈ રીતે નિર્માણ પામે છે? તો માનવ નિર્મિત પર્યાવરણ એ મનુષ્યના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો અને એ બે ઘટકો સાથેની આંતરક્રિયાથી માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે। બરાબર, માનવ સર્જિત પર્યાવરણ એ માનવના બુદ્ધિ કૌશલ્યથી જૈવિક અને અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયાથી આ માનવ નિર્મિત પર્યાવરણ નિર્માણ પામે છે। બરાબર, પર્યાવરણના મુખ્ય કેટલા પ્રકારો છે? બે પ્રકારો છે, કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ। કુદરતી પર્યાવરણમાં જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જૈવિક ઘટકની અંદર વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ અને માનવનો સમાવેશ થાય, અજૈવિક ઘટકની અંદર ભૂમિ, જળ અને હવાનો સમાવેશ થાય છે। હવે આપણે જોઈએ માનવ નિર્મિત પર્યાવરણ એટલે શું। માનવ આસપાસના પર્યાવરણ સાથે આંતરક્રિયા કરે છે। આંતરક્રિયા એટલે શું? પોતાની કાર્ય શક્તિને આગળ વધારે છે અને એ પણ કોની સાથે રહીને? પર્યાવરણ સાથે રહીને।
કે મનુષ્ય પર્યાવરણ સાથે રહીને પોતાની આંતરક્રિયા કરે છે અને પોતાની જરૂરિયાત મુજબ તેમાં પરિવર્તન કરે છે. બરાબર, જે આંતરક્રિયા કરે છે મનુષ્ય અને એમાં પોતાની જરૂરિયાત મુજબ પરિવર્તન લાવે છે. આદિકાળમાં મનુષ્ય ભટકતું જીવન જીવતો હતો અને પોતાની જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. એટલે આપણે જાણીએ છીએ, આગળના ધોરણમાં પણ આપણે અભ્યાસ કરી ગયા છીએ કે મનુષ્ય એ ગુફા, આદિ માનવ એ ગુફામાં રહેતો હતો અને એ ગુફાવાસી આદિ માનવ શરૂઆતમાં ભટકતું જીવન જીવતો હતો, સ્થાયી નહીં હતો. એ ભટકતું જીવન જીવવા પાછળનું મુખ્ય કારણ હતો ખોરાકની શોધ, અને ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો પ્રાણીઓનો શિકાર કરતો અને શિકાર કરીને જે કંઈ વસ્તુ એ મેળવતો એ પોતાના ભોજનમાં ઉપયોગમાં લેતો, અને એની પાસે પહેરવા માટે કપડાં હતા નહીં. એ વૃક્ષોના પાંદડા વીંટાડીને શરીરને ઢાંકતો, રહેવા માટે ઘર હતું નહીં, ગુફામાં રહેતો. બરાબર, એવી આદિમાનવનું આ જીવન હતું અને એ આદિમાનવ પોતાની જરૂરિયાત સંતોષવા માટે, એટલે જરૂરિયાત માટે પર્યાવરણને અનુકૂળ બનતો હતો. તેનું જીવન સરળ અને જરૂરિયાતો મર્યાદિત હતી. બરાબર, એમનું જીવન કેવું હતું? સરળ હતું અને જરૂરિયાતો કેવી હતી? મર્યાદિત હતી, ઓછી હતી. તેથી આસપાસના પર્યાવરણમાંથી તમામ જરૂરિયાતો પૂરી થઈ જતી હતી. કારણ કે ખોરાક તરીકે તો અમુક ફળ ફળાદી પ્રાણીઓનો શિકાર કરતો, એનો ઉપયોગ કરતો, એટલે જરૂરિયાતો ઓછી હતી. જ્યારે અત્યારનું જીવન કેવું છે? જરૂરિયાતો અમર્યાદિત છે. બરાબર, અને એનું અત્યારના મનુષ્યનું જીવન સરળ નથી, અઘરું બનતી ગયું છે અને જરૂરિયાતો પણ અમર્યાદિત છે. એટલે સમય સાથે શું થતું ગયું? પરિવર્તન થતો ગયો અને ધીરે ધીરે મનુષ્યના જરૂરિયાતોમાં પણ શું થતું ગયું? વધારો થતો ગયો. બરાબર, સમયની સાથે સાથે પરિવર્તન થતું ગયું અને મનુષ્યની જરૂરિયાતોમાં પણ ધીરે ધીરે પરિવર્તન આવતો ગયો. મનુષ્યએ પર્યાવરણનો ઉપયોગ અને તેમાં પરિવર્તન કરવાની રીતો શીખી લીધી. બરાબર, ધીરે ધીરે મનુષ્યએ પર્યાવરણનો કઈ રીતે ઉપયોગ કરવો અને કઈ રીતે પરિવર્તન લાવવું અને એ તમામ બાબતો શીખી લીધી. પરિણામે ધીરે ધીરે મનુષ્ય ખેતી કરતો થયો, પશુપાલનની પ્રવૃત્તિ કરતો થયો, ચક્રની શોધ થઈ, ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને એના કારણે ઉત્પાદનમાં પણ શું થયું? વધારો થયો. આ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, આ માનવ નિર્મિત પર્યાવરણને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ જોઈએ. જો આપણું પર્યાવરણ આ ચિત્રની અંદર આપવામાં આવ્યું છે કે આપણી આજુબાજુનું પર્યાવરણ કેવું છે. બરાબર, એમાં આપણે જોઈએ કે જો પર્યાવરણના ચાર ઘટકોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ચિત્રની અંદર. બરાબર, પર્યાવરણના જે ચાર ઘટકો છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો આ ઘટકોની અંદર આપણે જોઈએ તો પહેલું ઘટક આ મુદ્દાવરણ છે. અહીંયા જોઈ રહ્યા છો તમે આ મુદ્દાવરણ, અને મુદ્દાવરણ એટલે આપણે આગળ જોઈ ગયા ને, મૃદ એટલે માટી અને આવરણ એટલે એનું પથરાયેલી જાળી.
કે મૃદ એટલે માટીનું આવરણ અને મુદ્દાવરણ એટલે પૃથ્વીનો જ ભાગ. એટલે મુદ્દાવરણ ઉપર જો આ ખેતી થાય છે, બરાબર, ખેતી કરી શકાય છે, બરાબર. પછી બીજું જોઈએ તો જીવાવરણ છે, બરાબર. આ જીવાવરણની અંદર તમામે તમામ સજીવ સૃષ્ટિનો સમાવેશ થાય. મુદ્દાવરણ, વાતાવરણ, જીવાવરણ, સોરી, મુદ્દાવરણ, વાતાવરણ અને જલાવરણ, આ ત્રણેયનો સમાવેશ આ જીવાવરણમાં થાય છે. તમામ સજીવ સૃષ્ટિ જ્યાં વાપેલી છે એ કયું? જીવાવરણ. પછી આપણે આગળ જોઈએ તો વાતાવરણ, બરાબર. આખું આપણું વાતાવરણ છે, કે વાતાવરણની અંદર જો આકાશમાં વાદળો છવાયેલા છે, પક્ષી ઉડી રહ્યા, વિમાન ઉડી રહ્યું છે, એ આપણો આજુબાજુનું શું કહેવાય? વાતાવરણ કહેવાય છે. પછી છે વાતાવરણ, પછી જલાવરણ છે, બરાબર. અને એ જલાવરણ એટલે પાણીથી ઘેરાયેલો ભાગ, કે જેને આપણે જલાવરણ કહીએ છીએ. અને એ જલાવરણ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ, બરાબર. કે જલાવરણની અંદર જો હોળી, બતક તરીને કાચબો છે, માછલીઓ છે, બરાબર, એ આખો આપણું આ જલાવરણ છે, કે જેનો આપણે પર્યાવરણના ઘટકોની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે, બરાબર. આપણું આખું આપણું આ પર્યાવરણ છે. હવે આપણે જોઈએ પાણીનું વિતરણ. બરાબર, પાણીનું વિતરણ કઈ રીતે થઈ રહ્યું છે? પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતા પાણીનો વિસ્તાર વધારે છે, બરાબર. આપણી પૃથ્વી પર જેટલો ભૂમિનો વિસ્તાર આવેલો છે એના કરતા પાણીનો વિસ્તાર વધારે છે, બરાબર. ભૂમિ કરતા કોનો ભાગ વધારે છે? પાણીનો ભાગ વધારે છે. તે પૃથ્વી સપાટીનો આશરે 71% વિસ્તાર રોકે છે. એટલે પાણીનો ભાગ કેટલા ટકા વિસ્તારમાં આવેલો છે? 71%. પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહે છે, બરાબર. પાણીનો જે વિશાળ જળ ભંડાર ધરાવતા જે ભાગો છે એને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. અને આપણી પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે, જે નીચે મુજબ છે. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર, બરાબર. આપણી પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. આ બધા જ મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. અને આ મહાસાગરો ખૂબ જ વિશાળ અને ઊંડા છે. પેસિફિક મહાસાગરમાં તો 10-11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે, બરાબર. આ પેસિફિક મહાસાગર છે અને એ પેસિફિક મહાસાગરમાં 10-11 કિલોમીટર જેટલી ઊંડી ખીણ આવેલી છે. પૃથ્વી સપાટી પરનો મોટા ભાગનું પાણી ખારું છે. પૃથ્વીની સપાટી પર મોટા ભાગનું પાણી ખારું આવેલું છે અને એ ખારું પાણી મહાસાગરો અને સમુદ્રમાં રહેલું છે. મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત હિમ શિખરો, ભૂમિગત જળ, મીઠા પાણીના સરોવરો અને નદીઓ વગેરે છે. એટલે મીઠા પાણીના સ્ત્રોતો એટલે મીઠું પાણી જેમાં સમાયેલું છે એને મીઠા પાણીના સ્ત્રોતો કહેવામાં આવે છે. હિમ શિખરોની અંદર ભૂમિગત પાણી એટલે જમીનની અંદર પાણી રહેલું છે તે, પછી સરોવરો છે મીઠા પાણીના, નદીઓ છે, બરાબર, એ આપણા મીઠા પાણીના સ્ત્રોતો
તરીકે ઓળખાય છે કે જે મીઠા પાણીના સ્ત્રોતો છે. તો કે જો તમને આ વિદ્યાર્થી મિત્રો અનેક પ્રશ્ન પૂછી શકાય કે મહાસાગર એટલે શું, તો પાણીના વિશાળ જળ ભંડાર ધરાવતા ભાગોને મહાસાગર કહેવામાં આવે છે. પછી આપણી પૃથ્વી પર કેટલા ટકા પાણીનો વિસ્તાર આવેલો છે, તો 71%. પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે, કયા કયા, તો 4 મહાસાગરો આવેલા છે. પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, હિંદ મહાસાગર અને આર્કટિક મહાસાગર. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગની અંદર આપણે પાણીનું વિતરણ સુધી અભ્યાસ કર્યો. હવે આપણે આગળના ભાગમાં સમુદ્રના મોજાથી અભ્યાસ કરીશું. અને જે રીતે વિડીયોના અંતે પ્રશ્નો આપવામાં આવ્યા હોય છે, એવી જ રીતે આ વિડીયોના અંતે પણ પ્રશ્નો આપવામાં આવેલા હશે. અને એમાં પ્રશ્નો લખતા પહેલાં તમારે તારીખ, આજની તારીખ, આજનો ભાગ અને પ્રશ્નના જવાબો તમારે બાકી નોટમાં લખીને પૂર્ણ કરવાનું છે.